और एक बार आप सबको स्वागत है अल्ट्राविजन एकेडमी पार्टी द्वारा संचालित ई लर्निंग प्रोग्राम ना वीडियो लेक्चर ना सेशन में। आज हमें धोरण 11 कॉमर्स और 11 आर्ट्स ना विद्यार्थियों माटे एसपीसीसी विषय में सीसी विभाग એટલે કે પત્ર વ્યવહાર વિભાગ નું ચેપ્ટર નંબર 8 જેમાં આર્થિક દરજ્જાની માહિતી મેળવતા તથા ઉઘરાણી વિશેના પત્રો આપણે ભણવાના છે એનો વિડિયો લેક્ચર નો ભાગ 2। फ्रेंड्स આની પહેલા આ ચેપ્ટર ના એક વિડિયો લેક્ચર ના ભાગ નો આપણે અભ્યાસ પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ જેમાં આપણે ચેપ્ટર ની પ્રસ્તાવના ભણ્યા હતા બરાબર અને એ બાબત થી આપણે માહિતગાર છીએ કે હાલમાં વર્તમાન સમયમાં ઉધાર વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે એટલે કે ધંધાની અંદર વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં એ માલ સામાન ચીજવસ્તુ કે સેવાની ખરીદી અને વેચાણ માટે સાથ ઉપર એટલે કે ક્રેડિટ ઉપર એ ઉધાર ખરીદ વેચાણના વ્યવહારોનું પ્રમાણ એ નોંધપાત્ર રીતે વધ્યું છે। કોઈ પણ વેપારી પેઢી સંસ્થા દુકાનદાર કે કંપની પોતાના ધંધામાં અગાઉની જેમ માત્ર ને માત્ર રોકડ વ્યવહારોને જ પ્રાધાન્ય આપતા નથી પરંતુ સાથે સાથે ગ્રાહકોને ઉધાર ખરીદીની પણ સગવડ પૂરી પાડે છે। તો આપણે એ બાબતથી સુપેરે સારી રીતે માહિતગાર છીએ કે માલ સામાન કે ચીજ વસ્તુનું વેચાણ કરનાર વેપારીએ કે દુકાનદારે બરાબર એ ઉધારે વ્યવહાર કરતા પહેલા એ ઉધારે શાખ ઉપર ગ્રાહકને માલ સામાન કે ચીજ વસ્તુ આપતા પહેલા એના આર્થિક દરજ્જા વિશે પૂર્ણ રીતે તપાસ કરી લેવી જોઈએ માહિતી મેળવી લેવી જોઈએ અને ત્યાર પછી જ એ શાખ ઉપર વ્યવહાર કરવો જોઈએ બરાબર। તો આર્થિક દરજ્જા વિશેની માહિતી ક્યાં ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય એ આપણો આજનો અભ્યાસનો પોઈન્ટ છે। અગાઉ આપણે ચેપ્ટરની પ્રસ્તાવના સુધી ગયા છીએ નવો પોઈન્ટ પ્રસ્તાવના પછીનો આર્થિક દરજ્જા અંગેની માહિતી આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવી શકાય આર્થિક દરજ્જા વિશેની માહિતી કેવી રીતે મેળવી શકાય એટલે કે કોઈ પણ વેપારીએ કે જે માલ સામાનનું વેચાણ કરે છે એને ખરીદનાર ગ્રાહકનો આર્થિક દરજ્જો જાણવો હોય ખરીદનાર ગ્રાહક વિશે અભિપ્રાય મેળવવો હોય માલ સામાન ખરીદનાર ગ્રાહક વિશે જાણકારી મેળવવી હોય તો એ આર્થિક દરજ્જાની જાણકારી એ આર્થિક દરજ્જાની માહિતી કેવી રીતે મેળવી શકાય એના વિશેના થિયરીકલ પોઈન્ટમાં આપણે પહેલા તમામ પોઈન્ટ લખી લઈએ અને ત્યાર પછી એની સમજૂતી મેળવીશું ઉદાહરણ સહિત। જુઓ ખરીદનાર ગ્રાહક અથવા ખરીદનાર ગ્રાહક અથવા વ્યાપારી પેઢીને વ્યાપારી પેઢીને ઉધારે માલ સામાન આપતા પહેલા ઉધારે માલ સામાન આપતા પહેલા તેના આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવી લેવી તેના આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવી લેવી ખૂબ જ હિતાવહ છે। આ પ્રકારની આર્થિક દરજ્જાની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે આ પ્રકારની આર્થિક દરજ્જાની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે
बैंक ने अथवा अन्य व्यापारी पेढ़ियों ने पत्र लखवामां आवे छे। बैंक ने अथवा अन्य अन्य એટલે કે બીજી व्यापारी पेढ़ियों ने पत्रों लखवामां आवे छे। माल सामान बेचनार व्यापारी माल सामान बेचनार व्यापारी आर्थिक करजानी माहिती मां आर्थिक करजानी माहिती मां खरीददार ग्राहक से नीचे मुजब फोर सीमी माहिती के अभिप्राय मेळवो जोईए। खरीदना पेढ़ी की प्रतिष्ठा खरीददार पेढ़ी की प्रतिष्ठा मतलब के कैरेक्टर खरीदना पेढ़ी पास रहेली मूड़ी कैपिटल खरीदना की नाणा चुकवानी क्षमता कैपेसिटी अने तारणमां आपवानी जमीनगीरी तारणमां आपवानी जमीनगीरी આ ચાર શ્રેણી માહિતી મેળવી અને નાણા પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે। આ રીતે ફોર સીની માહિતી મેળવી નાણા પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે। आर्थिक दरजा अंगे ए खरीदनारने अन्य व्यापारी पेढ़ीनो संदर्भ आपवा माटे कही शकाय छे।
તે પેઢી નહીં બેંક નો સંદર્ભ પણ માંગી શકાય છે તે પેઢી એટલે કે ખરીદનારની બેંકનો સંદર્ભ પણ માંગી શકાય છે પ્રત્યક્ષ રીતે પાછલા અમુક વર્ષોના પાકા સરવાયાના આધારે પણ જાણી શકાય છે પ્રત્યક્ષ રીતે પાછલા અમુક વર્ષોના પાકા સરવાયાને આધારે પણ જાણી શકાય છે રસ્તાના પછીનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે કે કોઈ પણ માલ સામાનનું વેચાણ કરનાર વેપારીએ ઉધાર વ્યવહાર થતો હોય એટલે કે સાથ ઉપર વ્યવહાર થતો હોય સાથ ઉપર ખરીદ વેચાણ થતું હોય તો ખરીદનારના આર્થિક દરજ્જા વિશેની માહિતી ક્યાં ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય આ આપણો થિયરીનો પોઈન્ટ છે બરાબર તો એની અંદર કે ખરીદનારમાં કોઈ પણ વ્યક્તિ હોય ગ્રાહક તરીકે અથવા તો વેપારી પેઢી હોય એને ઉધારે માલ સામાન આપતા પહેલા વેચનારે તેના આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવી લેવી ખૂબ જ હિતાવહ ગણાય છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કે બે પેઢીઓ વચ્ચે સાથ ઉપર વ્યવહાર થતો હોય એટલે કે માલ સામાન ચીજ વસ્તુ કે સેવાનું ઉધાર ખરીદ વેચાણ થતું હોય ત્યારે એ ખરીદનાર પક્ષે કોઈ પણ હોય ખરીદનાર પક્ષે ગમે તે હોય કોઈ પણ વ્યક્તિ હોય તોય ભલે અને વેપારી પેઢી હોય તો પણ ભલે વેચાણ કરનાર વેપારીએ એ ખરીદનાર ગ્રાહકના એ વ્યક્તિ કે પેઢીના આર્થિક દરજ્જા વિશે માહિતી મેળવી લેવી એ ખૂબ જ હિતાવહ ગણાય છે આર્થિક દરજ્જા વિશે પહેલા અભિપ્રાય મેળવી આર્થિક દરજ્જા વિશે પહેલા માહિતી મેળવી ખરીદનારના આર્થિક દરજ્જાની સંપૂર્ણપણે તપાસ કરી અને પછી જ માલ સામાનનું વેચાણ કરવું એ વેપાર માટે લાભદાયક છે વેપાર માટે ફાયદાકારક છે વેપારના હિતમાં એ પગલું લીધેલું ગણાય છે તો આ પ્રકારની આર્થિક દરજ્જાની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે બેંકને પત્ર લખી શકાય છે અથવા તો અન્ય એટલે કે બીજી કોઈ વેપારી પેઢીને પણ પત્રો લખવામાં આવે છે કોઈ પણ એક વ્યક્તિ કે પેઢીના આર્થિક દરજ્જા વિશે આપણે માહિતી મેળવવી હોય બરાબર એના વિશે જાણકારી મેળવવી હોય એની પ્રતિષ્ઠા વિશે અભિપ્રાયો મેળવવા હોય બજારમાંથી તો એની બેંકને પૂછી શકાય છે એનું જ્યાં ખાતું હોય એના જ્યાં નાણાકીય વ્યવહારો ચાલતા હોય બરાબર એ બેંકને પણ એની પૂછપરછ કરી શકાય છે એ બેંકને પણ પત્ર લખી શકાય છે અને એને ઓળખીતા હોય તેવા એની સાથે સંબંધ ધરાવતા હોય એવા બીજા વેપારીઓને પણ એના વિશે પૂછી શકાય છે એ બીજી વેપારી પેઢીઓ એટલે કે અન્ય વેપારી પેઢીઓને પણ એના વિશે માહિતી મેળવતા કે અભિપ્રાય મેળવવા માટેના પત્રો લખવામાં આવે છે ચાર પ્રકારની તપાસ થાય કઈ કઈ ચાર પ્રકારની તો કે 4C બરાબર એ 4C માહિતી મેળવાય છે ચાર પ્રકારના સી ની તપાસ થાય છે કઈ રીતે જો આવે માલ સામાન વેચનાર વેપારીએ આર્થિક દરજ્જાની માહિતીમાં ખરીદનાર ગ્રાહક વિશે નીચે મુજબ 4C માહિતી કે અભિપ્રાય મેળવવો જોઈએ બરાબર જ્યારે આવો ઉધાર વ્યવહાર થતો હોય જ્યારે આવો માલ સામાનના ખરીદ વેચાણનો સાથ ઉપર વ્યવહાર થતો હોય ત્યારે એ વેચાણ કરનાર વેપારીએ માલ સામાન ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરનાર વેપારીએ ખરીદનાર ગ્રાહક વિશે ચાર પ્રકારના C 4C માહિતી મેળવવી જોઈએ બરાબર એ 4C માહિતી મેળવી લીધા પછી 4C નો અભિપ્રાય મેળવી લીધા પછી જ સાથ ઉપર વ્યવહાર કરવો જોઈએ પછી જ ઉધારે વેચાણ કરવું જોઈએ ફોર્સી શું કામ કે છે કારણ કે એમાં ચાર બાબતોની તપાસ થાય છે એક તો ખરીદનાર પેઢીની બજારમાં પ્રતિષ્ઠા કેવી છે એની નામના કેવી છે અને અંગ્રેજીમાં કહેવાય કેરેક્ટર એટલે ફર્સ્ટ સી બરાબર એટલે કે માલ સામાન આપણી પાસેથી જે ઉધારે ખરીદે છે એ વ્યક્તિ હોય કે પેઢી હોય એની બજારમાં નામના કેવી છે એની બજારમાં પ્રતિષ્ઠા કેવી છે
બીજા વેપારીઓ એના વિશે શું મત બીજા વેપારીઓ એના વિશે શું અભિપ્રાય ધરાવે છે એ તપાસ કરવી પડે તો એને કહેવાય કેરેક્ટરની તપાસ ત્યાર પછી ખરીદનાર પેઢી પાસે રહેલી મૂડીની તપાસ એટલે કે કેપિટલ વિશે મૂડીને કહેવાય છે કેપિટલ બરાબર તો એ સેકન્ડ સી છે કેપિટલ બરાબર જે કોઈ વેપારી આપણી પાસેથી ઉધારે માલ સામાન ખરીદશે 20,000 નો કે 50,000 નો કે લાખ રૂપિયાનો તો સામે જે ચૂકવવાની એનામાં ક્ષમતા છે કે નહીં એની પાસે એટલા નાણાં છે કે નહીં એની પાસે કેટલી મૂડી રહેલી છે બરાબર એની પાસે કેટલી મૂડી એટલે કે કેપિટલ ઉપલબ્ધ છે એના વિશેની માહિતી મેળવીએ તો એ કેપિટલ એ સેકન્ડ સી છે ત્યાર પછી એ ખરીદનારને નાણાં ચૂકવવાની ક્ષમતા એટલે કે એને કેપેસિટી કહેવાય એ કેપેસિટી એ થર્ડ સી છે બરાબર ખરીદનારમાં કોઈ પણ હોય ગ્રાહક હોય કે વેપારી પેઢી હોય બરાબર એની નાણાં પરત ચૂકવવાની ક્ષમતા એટલે કે એની કેપેસિટી કેટલી છે લાખ રૂપિયાનો માલ સામાન માંગે છે પણ સામે લાખ રૂપિયા ચૂકવવાની એની કેપેસિટી ન હોય ચૂકવી શકે એમ હોય 60,000 તો 60,000 ની જ એની કેપેસિટી કહેવાય બરાબર તો કેપેસિટી એટલે કે ક્ષમતાની પણ તપાસ કરવી પડે છે તો એક ક્ષમતા એટલે કે કેપેસિટી એ આપણો અહીંયા થર્ડ સી બને છે અને તારણમાં આપવાની જામીનગીરી એટલે કે કોલેટરલ એ 4 સી એ ચોથો સી ફોર્થ સી બને છે આ રીતે 4 સી ની માહિતી મેળવી અને નાણાં પરત ન આવવાનું જોખમ એ ભવિષ્યમાં ટાળી શકાય છે જો ચોથી બાબત જે જાણવાની છે ચોથી બાબતની જે તપાસ કરવાની છે જો ભવિષ્યમાં એવા કોઈ સંજોગો ઉભા થાય તો તારણમાં એ ગીરવે શું મૂકી શકે છે બરાબર આપણા પાસેથી માલ સામાન ખરીદી લીધા પછી લાખ રૂપિયાનો માલ સામાન ખરીદ્યો તો લાખ રૂપિયા જો રોકડા નથી ચૂકવી શકે એમ તો સામે લાખ રૂપિયાની કઈ મિલકત તારણમાં આપી શકશે કે લાખ રૂપિયાની કોઈ એવું સાધન સામગ્રી એ ગીરવે મૂકી શકશે એ કોલેટરલ બરાબર એ પણ એ એની પણ તપાસ કરી અને જાણકારી અને અભિપ્રાય મેળવવો પડે છે તો આ રીતે 4C ની એટલે કે કેપિટલ કોલેટરલ કેપેસિટી અને કેરેક્ટર બરાબર આ ચાર પ્રકારના સી ની માહિતી મેળવી લીધા પછી ભવિષ્યમાં એ નાણાં પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે તો ખરીદનાર વેપારીના આર્થિક દરજ્જા વિશે માહિતી મેળવવી હોય તો એની માટે 3 રસ્તા છે બરાબર આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવા માટેના 3 અલગ અલગ ઉપાયો છે 3 અલગ અલગ રસ્તાઓ છે ખરીદનારને એમ કહી શકાય કે તમે ખરીદી પછી કરજો પહેલા અમને તમારા વિશે અભિપ્રાય આપી શકે એવી અન્ય વેપારીક પેઢીઓના નામ આપો એનો સંદર્ભ આપો એનો રેફરન્સ આપો બરાબર કારણ કે આપણી વચ્ચે આ વ્યવહાર પહેલી વાર થાય છે તમારી તમે અમારી પાસેથી માલ સામાન ઉધારે માંગી રહ્યા છો તો તમારા વિશે જાણકારી આપી શકે તમારા વિશે અભિપ્રાય આપી શકે એવી બીજી કોઈ બે વેપારી પેઢીના નામનો સંદર્ભ આપશો કે નામનો રેફરન્સ આપશો એને કહી શકાય કે એના બેંકનો સંદર્ભ પણ એની પાસે માંગી શકાય જો વેપારી પેઢી પાસે માહિતી ન માંગવી હોય વેપારી પેઢી પાસેથી સંદર્ભ ન માંગવો હોય તો ખરીદનારને એમ પણ કહી શકાય કે તમારું જે બેંકમાં ખાતું છે તમારા જે બેંકમાં નાણાકીય વ્યવહારો ચાલે છે એ બેંકની ડિટેલ અમને આપો તો અમે બેંકમાં પૂછપરછ કરી લઈએ તો બેંકનો સંદર્ભ પણ માંગી શકાય છે તે પેઢીનો એટલે કે ખરીદનારની પેઢીની બેંકનો સંદર્ભ પણ લઈ શકાય છે અને એને એવું કહી શકાય કે પાછલા 3 વર્ષના કે પાછલા 2 વર્ષના કે પાછલા 5 વર્ષના તમારા પાકા સરવૈયા અમને મોકલો વાર્ષિક હિસાબો તૈયાર થયા હોય દર વર્ષે તો નફો થયો છે કે નુકસાન ગયું છે કે ખોટ થઈ છે એ જાણવા માટે તમારા હિસાબી સરવૈયા એટલે કે પાકા સરવૈયા અમને મોકલી આપો એના ઉપરથી અમે તમારી સાથે ઉધાર વ્યવહાર કરવો કે નહીં એ બાબત નક્કી કરીશું બરાબર આ 3 રીતે કોઈ અન્ય બીજી વેપારી પેઢીનો સંદર્ભ માંગીને બીજું એની બેંકનો સંદર્ભ માંગીને અને એ કઈ ન કરવું હોય તો પ્રત્યક્ષ રીતે રૂબરૂ એના પાકા સરવૈયા જોઈને પાછલા અમુક વર્ષોના પાકા સરવૈયા ઉપરથી પણ એના આર્થિક દરજ્જા વિશે માહિતી મેળવી શકાય છે હજી આમાં અમુક થિયરીના પોઈન્ટ અને એક ઉદાહરણ આપણે સમજવાનું છે એ આગળ સમજીએ નેક્સ્ટ પોઈન્ટ
दर्जा से आवेली माहिती माथी अन्य व्यापारिक पेढ़ी आपेलो अभिप्राय अन्य व्यापारिक पेढ़ी आपेलो अभिप्राय तो अन्य व्यापारिक पेढ़ी आपेलो अभिप्राय तो महत्वनो गणाय ज छे परंतु बैंक नो अभिप्राय वधु आधारभूत अने वधु विश्वसनीय गणवामां आवे छे परंतु बैंक नो अभिप्राय वधु आधारभूत अने वधु विश्वसनीय आर्थिक दर्जा अंगेनी माहिती मेळवा आर्थिक दर्जा अंगेनी माहिती मेळवा ज्यारे संभवित ग्राहक ने पत्रों लखवामां आवे छे त्यारे ते पत्रो खूब ज काळजीपूर्वक लखावा जोईए અને હવે આપણે ઉદાહરણ જોઈશું એક આર્થિક દરજ્જા વિશે આપણે ખરીદનારના આર્થિક દરજ્જા વિશે વેચનાર ગમે તેને પૂછે આપણે જોયું કે ત્રણ અલગ અલગ ઉપાયો છે ત્રણ અલગ અલગ રસ્તાઓ છે એની માહિતી બીજી કોઈ વેપારી પેઢીને કે વેપારીને પૂછી શકાય એની બેંક ને પૂછી શકાય અને એના પાછલા અમુક વર્ષોના પાકા સરવૈયા કે હિસાબો ઉપરથી પણ જાણી શકાય છે બરોબર તેની અંદર આર્થિક દરજ્જા વિશે આપણે ગમે તેને પૂછવું એ વેચનારે તો એ આવેલા અભિપ્રાયમાંથી આવેલી માહિતીમાંથી અન્ય વેપારી પેઢીએ જે અભિપ્રાય આપ્યો હોય કે જે પેઢીએ માહિતી આપી હોય એ તો મહત્વનો છે જ એ તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ એના કરતાં વધારે બેંકનો અભિપ્રાય એ વધુ આધારભૂત અને વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે એટલે કે કોઈ પેઢી વિશે બીજા કોઈ વેપારીએ ઇન્ફોર્મેશન આપી અને બેંકે પણ માહિતી આપી તો બેની તુલના કરી અને વધુ આધારભૂત અને વધુ વિશ્વસનીય એ બેંકનો અભિપ્રાય ગણવામાં આવે છે આર્થિક દરજ્જા વિશે જ્યારે આપણે ખરીદનારને એટલે કે સંભવિત ગ્રાહકને માહિતી પૂછતા પ્રપત્રો લખીએ ત્યારે પત્ર ખૂબ જ કાળજીપૂર્વક ખૂબ જ ગુણપૂર્વક એટલે કે આવડત પૂર્વક લખાવા જોઈએ હવે આપણે એક ઉદાહરણ લઈ અને આખી બાબતને સમજીએ માની લો કે પેઢી એ એક ખરીદનાર પેઢી છે અને પેઢી બી એ વેચનાર પેઢી છે પેઢી એ બી પાસેથી 1,00,000 રૂપિયાનો માલસામાન ઉધારે ખરીદવા માંગે છે એટલે બી વેચનાર છે બંને વચ્ચે પ્રથમ વખત વ્યવહાર થાય છે એટલે બી આ એ નામની પેઢીને એમને માલ સામાન નહીં આપી દે બરાબર એને અભિપ્રાય અથવા તો સંદર્ભ વિશે પૂછશે તમારા વિશે માહિતી આપી શકે એવા બે જણાના નામ કે બેંકનું નામ અમને આપો
तो मैंने पूछी પછી તમે અમે તમને ઉધાર માલ સામાન આપકો કે નહીં એ નક્કી કરશું બરાબર તો એ નામની પેઢી પણ ખરીદનાર છે એટલે બી ને જણાવશે બરાબર બી ને રિપ્લાય આપશે અહીંયા રિપ્લાય કે હા તમારે અમારા વિશે માહિતી મેળવવી હોય તો આ સી અને ડી બે વેપારીઓ છે બરાબર એ સી અને ડી ને પૂછી લેજો અને એક અમારી બેંક છે એસબીઆઈ એને પણ તમે પૂછી લેજો બરાબર હવે डी એટલે કે વેચનાર એ સીધા જ પત્ર લખશે ડી ને અથવા સી ને બરાબર અને માહિતી કોની પૂછશે તો કે એ ની બરાબર હવે આ સી અને ડી એ વિશેનો અભિપ્રાય પેઢી ડી ને આપશે બરાબર એ હકારાત્મક અભિપ્રાય પણ આપી શકે નકારાત્મક અભિપ્રાય પણ આપી શકે અને તટસ્થ એટલે કે હાઈ નહીં અને ના પણ નહીં એવો અભિપ્રાય પણ આપી શકે છે બરાબર આવા અલગ અલગ 6 પ્રકારના પત્રો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે તો ફ્રેન્ડ્સ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરના સેશનથી આપણે આ વિષયના નમૂનાના પત્રોની શરૂઆત કરીશું થેન્ક યુ ઓલ ઓફ યુ